हेलो नमस्कार, वेलकम टू सत्यप्रकाश इंग्लिश मीडियम स्कूल। हाउ आर यू ऑल? कैसे हो सब लोग, मजे में हो ना? ओके, सो टुडे लेट वी स्टार्ट विथ योर फेवरेट सब्जेक्ट गुजराती। करूँ छे ने आज गुजराती? ओके, आज आपणे एक सरस मजानी स्टोरी थी शुरुआत करीशू। लेट वी स्टार्ट विथ वन ब्यूटिफुल एंड स्मॉल वेरी इंटरेस्टिंग स्टोरी एंड द स्टोरी नेम इज इन गुजराती कड़वा पांदड़ा। केवू नाम छे, नाम जोईने एम लागे ने के शू हशे आ स्टोरी में। स्टोरी बहु सरस छे, कड़वा पांदड़ा। आ स्टोरी नी अंदर भगवान बुद्ध नी वात कहेवामां आवी छे के एक राजा होय छे अने एक एनो पुत्र होय छे राजकुमार। राजकुमार ખૂબ જ એમ કહીને કે તોફાની હતો, શેતાન હતો, અને રાજકુમારનું કામ બધાને હેરાન કરવા, પરેશાન કરવા, અને પોતાનો વ્યવહાર એવો રાખતો ને કે જેથી બધા દુઃખી થઈ ગયા હતા, ખુદ રાજા પણ એના પુત્રથી દુઃખી હતા। પછી એ રાજા છે ને એ ભગવાન બુદ્ધ પાસે જાય છે અને એને કહે છે, અને પછી ભગવાન બુદ્ધ એક એવો સરસ ઉપાય ગોતે છે અને પછી એ રાજકુમાર હતો જે રાજાનો પુત્ર એને સાચી સમજ આપે છે કે આવો વ્યવહાર બધાને હેરાન કરવાનો, બધાને પરેશાન કરવાનો એ કેટલો એ લોકોને દુઃખી કરે છે। આવો વ્યવહાર આપણે જીવનમાં ક્યારેય ન કરવો જોઈએ। જો આપણે વ્યવસ્થિત રહીશું, આપણે જ સારી રીતે રહીશું તો આપણી સામે વ્યક્તિ પણ સારી જ રહેશે, અને જો આપણે ખરાબ વ્યવહાર કરશું તો સામેવાળી વ્યક્તિ આપણી સાથે કરવાના જ છે। આના માટે ભગવાન બુદ્ધ એ રાજકુમારને એક સરસ મજાનો પાઠ ભણાવે છે અને એ પાઠ આ સ્ટોરીમાં આપેલ છે। તો આપણે વાર્તાની શરૂઆત કરીશું। લેટ વી સ્ટાર્ટ વિથ અવર સ્ટોરી, કડવા પાંદડા। ઓકે, લુક એટ ધ પિક્ચર। આપ યહાં પે પિક્ચર દેખ સકતે હો। ઇસ પિક્ચર કે અંદર ભગવાન બુદ્ધ ઓર ફિર રાજા કા જો બેટા હૈ રાજકુમાર, ઉસકા જો હૈ પિક્ચર યહાં પે દિખાયા ગયા હૈ, ઓર ઉસકે હાથ મેં કુછ पौधा है, कुछ प्लांट है उसके हाथ में। अभी हम स्टोरी पढ़ेंगे ना, उसके बाद आपको ये पिक्चर समझ में आएगा। नाउ, एक राजकुमार घणो घमंडी अने शैतान हतो, ते हमेशा लोगों ने परेशान करतो हतो। एक राजकुमार हतो, राजानो पुत्र हतो, घणो घमंडी। घमंडी एटले के अभिमानी हतो, एनामां खूब ज अभिमान हतो के हूँ ज कंईक छू, अने शैतान एटले के तोफानी हतो। તે હંમેશા લોકોને પરેશાન કરતો હતો। રાજ્યના ઘણા લોકો તેના આવા વ્યવહારથી ખૂબ જ દુઃખી હતા। એ હંમેશા રોજને માટે લોકોને પરેશાન કરતો રહેતો અને રાજ્યના ઘણા લોકો મોસ્ટ ઓફ પીપલ આવા વ્યવહારથી ખૂબ જ દુઃખી હતા કે આવું શું કામ કરતો હશે રાજકુમાર। આ વાત ભગવાન બુદ્ધ પાસે પહોંચી, તેમણે રાજાને મળવાનું વિચાર્યું। આ વાત કોની પાસે પહોંચી? ભગવાન બુદ્ધ પાસે। અને ભગવાન બુદ્ધે એવું વિચાર્યું કે હું રાજાને મળું। રાજા પોતે પણ રાજકુમારના ખોટા વ્યવહારથી દુઃખી હતા। રાજા ખુદ પોતે પણ રાજકુમારના આ વ્યવહારથી દુઃખી હતા। પ્રજા પણ વારંવાર રાજકુમારની ફરિયાદ કરતી હતી, અને પ્રજા એટલે જે રાજ્યના લોકો, એ પણ રાજાને વારંવાર રાજકુમારની ફરિયાદ કરતા। રાજાએ મહાત્મા બુદ્ધને પોતાના પુત્ર વિશે વાત કરી। રાજાએ બધી જ વાત કરી, કોને? બુદ્ધ ભગવાનને, કે મારો છોકરો ઘમંડી છે, શેતાન છે, લોકોને પરેશાન કરે છે, આ રાજ્યના બધા જ લોકો મારા પુત્રથી ખૂબ જ પરેશાન છે, અને કોઈ ઉપાય બતાવવા વિનંતી કરી। અને ભગવાન બુદ્ધને કીધું કે મને કોઈ ઉપાય બતાવો, હું તમને વિનંતી કરું છું કે આનો કંઈક રસ્તો, આનો કંઈક ઉકેલ આપો। ભગવાન બુદ્ધે રાજાને ધીરજ આપતા કહ્યું, રાજન ગભરાશો નહીં, રાજકુમાર અવશ્ય સુધરી જશે। ભગવાન બુદ્ધે રાજાને ધીરજ આપી અને કીધું કે હે રાજન મતલબ કે રાજા, ગભરાશો નહીં, રાજકુમાર અવશ્ય એટલે પાક્કું સુધરી જ જશે, તમે ચિંતા ના કરશો। બરાબર સમજાય છે ને વાર્તા આગળ? તો હવે જોશું ભગવાન બુદ્ધ શું કરશે એ આગળ। ઓકે, નાવ નેક્સ્ટ। એક દિવસ મહાત્મા બુદ્ધે રાજકુમારને પોતાની પાસે બોલાવ્યો।
અને કહ્યું, સામે જે છોડ છે ને તેના પરથી પાંદડા તોડી લાવો. એક દિવસ ભગવાન બુદ્ધે રાજકુમારને પોતાની પાસે બોલાવ્યું અને કીધું કે જે સામે છોડ દેખાય છે ને ત્યાંથી તેના પાંદડા તોડી લાવો. રાજકુમાર ભગવાન બુદ્ધનું સાંભળી અને જેમ ભગવાન બુદ્ધે કહ્યું એ રીતે રાજકુમાર સામેના છોડમાંથી પાંદડા તોડી લાવ્યો. રાજકુમાર પાંદડા તોડી લાવ્યો. મહાત્મા બુદ્ધે કહ્યું, પાંદડા ખાઈ જાઓ. ભગવાન બુદ્ધે શું કીધું કે પાંદડા એ ખાઈ જાઓ. રાજકુમારે પાંદડા મોંમાં મૂક્યા અને તરત જ થૂ થૂ કરીને થૂકી નાખ્યા. રાજકુમારે જેવા પાંદડા મોઢામાં મૂક્યા કે તરત જ એને થૂકી નાખ્યા, કારણ કે તે પાંદડા અતિશય કડવા હતા. કેવા હતા પાંદડા? કડવા. ભગવાન બુદ્ધે રાજકુમારને બોલાવ્યો અને કીધું કે સામેના છોડમાંથી પાંદડા તોડી લાવો. પછી રાજકુમાર પાંદડા તોડીને લાવ્યો અને પછી ભગવાન બુદ્ધે કીધું કે હવે આ પાંદડા ખાઈ જાઓ. અને જેવા રાજકુમારે પાંદડા મોઢામાં મૂકે છે કે તરત જ તે થૂકી નાખે છે, કારણ કે પાંદડા કેવા હતા? કડવા. કડવો સ્વાદ લીધો છે ને, કારેલા ભાવે? કારેલા કેવા હોય? કડવા સ્વાદમાં. તો આ પાંદડા પણ કડવા જ હતા અને તેને તરત જ થૂકી નાખ્યા. રાજકુમારને એટલો ક્રોધ આવ્યો કે તે દોડતો પેલા છોડ પાસે ગયો અને તે છોડને તેણે મૂળમાંથી જ ઉખાડી નાખ્યો. રાજકુમારને એક તો પહેલેથી પોતે ઘમંડી અને અભિમાની તો હતો જ, એટલે જેવા એને પાંદડા મોંમાં મૂક્યા અને પાંદડા અતિશય કડવા લાગ્યા એટલે એને શું થયું? ક્રોધ આવ્યો. ક્રોધ એટલે કે ગુસ્સો આવ્યો, એંગ્રી થઈ ગયો અને દોડતો પેલા છોડ પાસે ગયો. જે છોડમાંથી પાંદડા તોડી લાવ્યો હતો ને છોડ પાસે જઈ અને તેણે શું કર્યું? છોડને મૂળમાંથી જ ઉખેડી નાખ્યો. બરાબર. મૂળ, મૂળ મતલબ રૂટ, રૂટ હોય ને જમીનમાં, ત્યાં એનાથી જ ઉખેડી નાખ્યો છોડને આખો. પછી મહાત્મા બુદ્ધે મહાત્મા બુદ્ધે પૂછ્યું, રાજકુમાર છોડને કેમ ઉખાડી નાખ્યો? એ કે આ છોડને કેમ ઉખેડી નાખ્યો જમીનમાંથી? રાજકુમાર બોલ્યો, મહાત્મા તે છોડ ઘણો જ કડવો હતો, મોટા થતાં તે વિષવૃક્ષ બની જાય એટલે મેં તેને અત્યારે જ ઉખાડીને ફેંકી દીધો. રાજકુમારે શું જવાબ આપ્યો સાંભળજો. રાજકુમારે કીધું કે મહાત્મા એ છોડ ઘણો કડવો હતો, અતિશય કડવો હતો અને મોટો થાય એ વૃક્ષ, બરાબર, એ અત્યારે છોડ છે પણ જ્યારે એ છોડ મોટો થાય એટલે વૃક્ષ બનશે અને વૃક્ષ બનતા તે વિષ વૃક્ષ એટલે ઝેરીલું વૃક્ષ બની જશે. અત્યારથી જો એના પાંદડા કડવા હોય તો એ વૃક્ષ જ્યારે મોટું થશે ત્યારે કેવું બની જશે? વિષ એટલે ઝેર, તો આખું ઝેરીલું વૃક્ષ બની જશે. એટલે મેં તેને અત્યારથી જ ઉખાડીને ફેંકી દીધો, કારણ કે મોટું થાય અને વધારે ઝેરી બને એના કરતાં હજી તે છોડ છે ત્યાં જ એને ઉખાડીને ફેંકી દેવો સારો. મહાત્મા બુદ્ધ ધીમેથી હસ્યાને બોલ્યા, રાજકુમાર, લોકો સાથે તમે પણ કડવો વ્યવહાર કરો છો. જો તેઓ પણ તમારા ખોટા વ્યવહારથી નારાજ થઈને આમ કરશે તો જે વ્યવહાર તમે છોડ સાથે કર્યો તેવો વ્યવહાર તમારી સાથે કરશે તો? મહાત્મા બુદ્ધ હસ્યા અને શું કીધું રાજકુમારને કે તમે લોકો સાથે કડવો વ્યવહાર કરો છો. જો લોકોએ તમારા આ ખોટા વ્યવહારથી નારાજ થઈ અને તમે જે છોડ સાથે કર્યું એ તમારી સાથે થશે તો? જો લોકો પણ તમે જેમ છોડ નાનો હતો ત્યાં તમે એને ઉખાડી મૂળમાંથી અને ફેંકી દીધો તો લોકો પણ તમારી સાથે તમે જેવું છોડ સાથે વ્યવહાર કર્યો એવો વ્યવહાર જો લોકો તમારી સાથે કરશે તો? વિચારો રાજકુમાર કે શું થશે. બરાબર. મહાત્મા બુદ્ધે એને સરસ મજાનો સંદેશો આપ્યો કેનાથી? છોડથી, છોડના પાંદડાથી, કે જો છોડના પાંદડા કડવા લાગ્યા તો આપણે એને મૂળમાંથી ઉખેડીને નાખી દઈએ, કારણ કે જો એ વૃક્ષ મોટું થાય તો વધારે ઝેરીલું બની જાય. તો એ છોકરો અત્યારથી આવો ઘમંડી અભિમાની હતો, અત્યારથી લોકોને હેરાન પરેશાન કરતો હતો, જ્યારે એ મોટો થશે ત્યારે એ કેવું રૂપ હશે એનું? ગંભીર રૂપ. તો એ વધારે લોકોને હેરાન કરશે. જો અત્યારે આ બંધ નહીં થાય તો મોટો થઈને તો એ વધારે બગડવાનો છે. એટલે મહાત્મા બુદ્ધે એને એ જ સમજાવ્યું કે જો લોકો પણ તારા આવા ખોટા વ્યવહારથી નારાજ થઈને તારી સાથે આમ કરે તો, અને જો વ્યવહાર તે જેવો વ્યવહાર છોડ સાથે કર્યો એવો વ્યવહાર તારી સાથે થાય તો? રાજકુમારને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે મહાત્મા બુદ્ધના ચરણો પડી ગયો અને વચન આપ્યું કે હવેથી તે ક્યારેય કોઈને સતાવશે નહીં. રાજકુમારને હવે પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે ભગવાન બુદ્ધના ચરણોમાં એટલે કે પગમાં પડી ગયો અને વચન આપી દીધું કે હવેથી ક્યારેય કોઈને સતાવશે, મતલબ ક્યારેય કોઈને હેરાન કરશે નહીં. સો
બાળકો, સન્માન મેળવવા માટે આપણે પણ બીજાને સન્માન આપવું જોઈએ અને કોઈની સાથે ખરાબ વ્યવહાર કરાય નહીં. એટલે કે જો મને એમ હોય કે મારે સન્માન જોઈએ છે, બધાએ મારી સાથે વ્યવસ્થિત સારો વ્યવહાર કરે, તો એના માટે સૌથી પહેલાં આપણો વ્યવહાર આપણે ખુદ સારો કરશું તો જ સામેવાળા આપણને સારો વ્યવહાર આપણી સાથે કરશે. જો આપણે ખુદ શું કહેવાય બીજાને મદદરૂપ થશું તો બીજા આપણને ઓટોમેટિક મદદરૂપ થશે. એટલા માટે જો આપણે સન્માન જોતું હોય તો પણ આપણે બીજાને સન્માન આપવું પડશે, તો જ આપણને સન્માન મળશે, બાકી મળશે નહીં. એટલે કોઈની સાથે ખરાબ વ્યવહાર કરવાનો નહીં. જો આપણે કોઈકની સાથે ખરાબ વ્યવહાર કરશું તો આપણને સામો એવો જ વ્યવહાર મળવાનો છે. એટલે જો આપણને સારો વ્યવહારની આશા હોય, આપણને સન્માનની આશા હોય, તો આપણે પણ બીજા સાથે એવી જ રીતે વર્તવું પડશે. ખરાબ વ્યવહાર ક્યારેય પણ કરવાનો, કોઈ દિવસ કોઈની સાથે ક્યારેય પણ એક શબ્દ ખરાબ બોલવાનો નહીં, અને બોલતા પહેલાં પણ વિચાર કરવાનો કે હું એને બોલ કહીશ કાંઈ તો દુઃખ તો નહીં લાગે ને, બરાબર ને? તો તમે પણ તમે નહીં જ કરતા હોય આટલો હેરાન પરેશાન, પણ તોય આપણે આપણા બોલવાથી ક્યારેય જો કોઈને દુઃખ થતું હોય તો આપણે એવું કરવાનું નહીં. કારણ કે જો આપણે કોઈને એવું કહેશું ને તો આપણે જ સહન કરવું પડશે. માટે આપણે સારા બનશું અને બીજા પણ આપણી સાથે સારા જ બનશે. તો ઓકે, કેવી લાગી સ્ટોરી? મજા આવી ને? તો ચાલો આપણે એના શબ્દાર્થ જોઈ લઈએ, મિનિંગ્સ જોઈ લઈએ. ઓકે, ફર્સ્ટ ઘમંડી મીન્સ અભિમાની, અને ઇન ઇંગ્લિશ એરોગન્ટ. સેકન્ડ આવશ્યક, આવશ્યક મીન્સ જરૂરી, ઇટ મીન્સ ઇન ઇંગ્લિશ નેસેસરી. ધેન વિશ, વિશ મતલબ ઝેર, ઇન ઇંગ્લિશ ટોક્સિન. ધેન ફોર્થ સતાવવું, સતાવવું મતલબ હેરાન કરવું, ઇન ઇંગ્લિશ હેરેસમેન્ટ એન્ડ ઓલ્સો ટીઝ. ધેન અતિશય, અતિશય મીન્સ ઘણા વધારે, ખૂબ વધુ, ઇન ઇંગ્લિશ એક્સેસિવ. એન્ડ સેકન્ડ નારાજ, નારાજ મતલબ નાખુશ, ઇન ઇંગ્લિશ એગ્રીવ્ડ. એન્ડ ધી લાસ્ટ સન્માન, સન્માન મતલબ માન આદર, એન્ડ ઇન ઇંગ્લિશ રિસ્પેક્ટ. ઓકે, તો આ શબ્દાર્થ હતા. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ધી સ્ટોરી. નાઉ યહાં પે જો હમારી સ્ટોરી હો ફિનિશ હો જાતી હૈ. આજ કે હોમવર્ક મેં આપ લોગો કો સ્ટોરી ભી વન ટાઈમ લિખની હૈ પૂરી, એન્ડ યે જો શબ્દાર્થ હૈ મિનિંગ્સ વો ટુ ટાઈમ. ઓકે, સો આજ કે લિયે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.